વલસાડ નગરપાલિકા દ્વારા પ્રજાના પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ થાય તે માટે ઓનલાઈન ફરિયાદની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. વલસાડ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર જે યુ વસાવા દ્વારા ગુજરાત સરકારના ઈ નગર યોજના અંતર્ગત નગરપાલિકાને સંલગ્ન ફરિયાદોના નિરાકરણ માટે મોબાઈલ નંબર 8238124137 પર પ્રજાને તેમના પ્રશ્નોની ઓનલાઈન ફરિયાદ કરવાની અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા વેબસાઇટ ઉપર પણ ફરિયાદો કરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. હાલ જે રૂટિન ફરિયાદો આવે છે નગરપાલિકામાં, જેમ કે પાણીના નિકાલની, ડ્રેનેજના નિકાલની, રસ્તાના ખાડાઓ પૂરવાની, એવી જે રોજબરોજની જે સમસ્યાઓ છે એના માટે આપણે એક હેલ્પલાઈન નંબર આપ્યો છે. એના પર નગરજનો ફરિયાદ નોંધાવી વેબસાઇટ પર અંદર ખોલીને એમાં ગઈને ઓનલાઈન પર ફરિયાદ નોંધાવી શકશે અને નગરપાલિકા એ ફરિયાદોને નોંધ કરીને એનો નિકાલ કરશે. વલસાડ નગરપાલિકા દ્વારા તાજેતરમાં રાજ્ય સરકારે જે ઈ નગરનો કાર્યક્રમ ચાલુ કરેલો છે, એ ઈ નગર કાર્યક્રમ અંતર્ગત ઓનલાઈન કમ્પ્લેનો લેવાની કામગીરીની શરૂઆત કરવામાં આવેલી છે. આ પ્રોજેક્ટ હેઠળ વલસાડ શહેરનો કોઈપણ નાગરિક પોતાની રીતે પોર્ટલ પર જઈને ઓનલાઈન પોતાની કમ્પ્લેનો નોંધાવી શકે છે. ખાસ કરીને સેનિટેશનની છે, વોટર સપ્લાય રિલેટેડ કમ્પ્લેનો છે, પછી જાહેર ન્યુસન્સના જે કંઈ પણ ફરિયાદો હોય એ બધી ફરિયાદો, સ્ટ્રીટ લાઇટની ફરિયાદો છે, આ બધી કમ્પ્લેનો નાગરિકો દ્વારા ઓનલાઈન પોતાની રીતે કમ્પ્લેન નોંધાવી શકે છે. આ કમ્પ્લેન લેવાની સિસ્ટમથી શહેરીજનોને એક ફાયદો એ થશે કે પોતે જે કંઈ પણ કમ્પ્લેન નોંધાવશે એ કમ્પ્લેનોનું એક રજિસ્ટ્રેશન થશે અને એના દ્વારા જે તે નાગરિકોને પણ સમયાંતરે ફીડબેક આપવામાં આવશે. એના મોબાઈલ નંબર પર અથવા ઈમેલ પર પણ એનું કન્ફર્મેશન લેવામાં આવશે, કન્ફર્મેશન આપી શકાશે. અને એઝ એ ચીફ ઓફિસર તરીકે નગરપાલિકા લેવલે અમારા માટે ફાયદાકારક એ છે કે નાગરિકો દ્વારા જે કંઈ પણ ફરિયાદો કરવામાં આવે છે એ ફરિયાદોનું રોજેરોજ મોનિટરિંગ કરી શકાશે. કોઈ ફરિયાદ, કેટલી ફરિયાદોનું સોલ્યુશન થયું છે, કેટલી ફરિયાદો પેન્ડિંગ છે અને પેન્ડિંગ છે તો શું કામ પેન્ડિંગ ફરિયાદો છે એ બાબતે પણ વિગતવાર અભ્યાસ કરીને નાગરિકોને ઝડપથી સેવા પૂરી પાડી શકાય, એ ઝડપથી નાગરિકોને આપણે સેવા પૂરી પાડી શકીશું. જે રીતે સમસ્યાઓ આવતી જશે તે રીતે ક્રમવાઇઝ એ સમસ્યાઓનો નિકાલ કરવામાં આવશે અને જો પ્રાયોરિટીની હશે તો એને ત્વરિત કરી દેવામાં આવશે. આમાં કઈ રીતની ફરિયાદ આમાં ઉમેરવામાં આવશે, કઈ રીતે ફરિયાદ તમે સલાહ કરશો? આમાં જે દરેક પ્રકારની ફરિયાદો, જે રૂટિન ફરિયાદો આવે છે, રોજબરોજની સમસ્યાઓ આવે છે, ડ્રેનેજ ઉભરાવાની, પાણી લીકેજની, પાણીનું પ્રેશર ઓછું આવતું હોય, એ રીતની જે રોજબરોજની સમસ્યા હોય છે એનો નિકાલ કરવામાં આવશે.